A proposta aqui era. માતાજીના દર્શન આવ્યા. લાલ બાપુ તો અત્યારે સમાધિ એની અંદર જે આસ્થાનું કેન્દ્ર છે, અહીંયા અસંખ્ય લોકો અહીંયા આવતા હોય છે. તો આજે હું અને અહીંયાના ધારાસભ્ય લલિતભાઈ બંને આશીર્વાદ લેવા માટે આવ્યો છું. ખૂબ ઐતિહાસિક જગ્યા છે અને લોકો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય અને ત્યારે અમારા જેવા નવલોયા યુવાનોને બાપુઓના આશીર્વાદ મળતા હોય, સાધુ મહાત્માઓના આશીર્વાદ મળતા હોય, તમારા માટે ખૂબ સારી બાબત છે. આવતા ત્રીજા મહિનામાં જે અહીંયાનો બહુ વિશાળ કાર્યક્રમ છે, ધર્મસભાનું આયોજન છે, ત્યારે અમે ચોક્કસ હાજરી આપીશું, બાપુના આશીર્વાદ લઈશું. કામ એનો કર્મ કરવાનું છે, મારું કામ મારો ધર્મ કરવાનો છે. હું મારો ધર્મ કરું, સરકાર એનો કર્મ કરે. અને ક્યાંક ને ક્યાંક સરકાર એની નીતિના કારણે એટલી તાનાશાહી કરી રહી છે, જેલમાં નાખવા, ખોટા ખોટા કેસો કરવા. છેલ્લા 5 દિવસમાં અલગ અલગ જગ્યાએ મારી ઉપર 12 કેસો કર્યા આચારસંહિતાના ભંગથી માંડીને ચૂંટણી કમિશનમાં. તો એ બધું થતું રહેશે, પણ 24 વર્ષનો છું, હજુ તો 50 વર્ષની રાજનીતિ છે, તો આવું બધું થતું રહેશે અને સહન કરવું પડશે. આપણા નીતિનભાઈ અને વિજયભાઈએ તો ખૂબ વાતો કરી હતી કે અમે કેસો પાછા ખેંચીએ, હજુ ઘણા બધા યુવાનો પર કેસો પાછા નથી ખેંચાયા, ઉપરથી નવા કેસો થયા છે. એટલે મારી એટલી વિનંતી છે કે કોઈ પણ નેતા ક્યારેય સુધરે નહીં, પહેલાં જનતાએ સુધરવાની જરૂર છે. જનતા સુધરશે, દિવસે ભારત દેશ મહાન બનશે. પાક વીમાનો અને ખેડૂતોને લગતો હોય છે, સ્વાભાવિક છે કે નવાઈની વાત એ કે અહીંયાના જે સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોએ આ બાબતની ચર્ચા વિચારણા કરવાનો પ્રશ્ન ઉપાડ્યો છે અને આવતી 6 તારીખ ઉપલેટાની અંદર ખેડૂતોને પાક વીમા, કપાસનો ભાવ આપવા બાબતની જે સભાનું આયોજન છે ખેડૂત સભા, એમાં પણ અમે હાજરી આપવાના છીએ. અને સૌરાષ્ટ્રની અંદર એ આપણું ખેડૂતોનું એક હબ કહેવાય, તો હું આશા રાખું કે તમામ ખેડૂતોએ આ બાબતે જાગૃત થઈને લડાઈ લેવી જોઈએ.